નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. રોટરીઆઈ હોસ્પિટલ નવસારીમાં સૌથી વધારે નામ સાંભળવા મળતું હોય તો એ છે રોટરીઆઈ હોસ્પિટલ. રોટરીઆઈ હોસ્પિટલ અવારનવાર કેમ્પનું આયોજન કરતું આવ્યું છે, ત્યારે રોટરીઆઈ હોસ્પિટલ દ્વારા આજરોજ વિનામૂલ્યે નિઃશુલ્ક એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો 561 દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં રોટરીઆઈ હોસ્પિટલ દ્વારા 131 ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ 70 પણ વધુ દર્દીઓને વધુ તપાસ માટે રોટરીઆઈ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા. તે આજરોજ આ કેમ્પનો ઘણા બધા દર્દીઓએ લાભ લીધો હતો અને આ જ રીતે રોટરીઆઈ હોસ્પિટલ અવારનવાર આવા કેમ્પનું આયોજન કરતું આવ્યું છે. નવસારી જિલ્લામાં આચારસંહિતાનો અમલ થતાં 1542 હોર્ડિંગ અને પેઇન્ટિંગ દૂર કરાયા, ત્યારે ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી છે, જેના ભાગરૂપે નવસારી જિલ્લામાં આચારસંહિતાના ચુસ્ત અમલ માટે તંત્ર દ્વારા પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવી રહી છે. નવસારી શહેર જિલ્લાની તમામ 4 વિધાનસભા વિસ્તારમાં પ્રથમ દિવસે તંત્ર દ્વારા હોર્ડિંગ્સો, પોસ્ટરો તેમજ દિવાલ પર દોરેલા ચિત્રોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બનાસ ગૌશાળામાં વિષ્ણુ યજ્ઞનું આયોજન કરાયું. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ. સંકલ્પ પત્ર અભિયાન ઉપક્રમે લોકશાહીને સફળ બનાવવા અને રાષ્ટ્રને સાચી દિશા પ્રદાન કરવાના મિશન સાથે ભારતીય જનતા પાર્ટી શિક્ષક સેલ દ્વારા શિક્ષકોના સૂચન મેળવવા પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત 25 નવસારી લોકસભાના શિક્ષક સેલના સંયોજક બીજી ભાટિયાના પ્રાસંગિક આવકાર પ્રવચન આપી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સુરત નવસારીના શિક્ષક જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટરસાયકલ અને સાયકલની ટક્કરમાં બંને ચાલકો ઇજાગ્રસ્ત થતાં ફરિયાદ નોંધાઈ. નવસારી પાસે વેસમા ગામની હદમાં અમદાવાદથી મુંબઈ જતા નેશનલ હાઇવેની બાજુમાં વેસમા 4 રસ્તાના સર્વિસ રોડ પર મોટરસાયકલના ચાલક ઉમેશભાઈ કિશનભાઈ રાઠોડ સાથે જ મોહનભાઈ ચામઠા તેમજ મોહનભાઈ ધનાભાઈની સાયકલને મોટરસાયકલથી ટક્કર મારતા સાયકલ સવાર મોહનભાઈને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી અને મોટરસાયકલના ચાલક ઉમેશભાઈ પણ નીચે પડી જતા તેમને પણ ગંભીર ઇજાઓ થતા સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે રૂરલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા અધિક હેડ કોન્સ્ટેબલ ઉમેશભાઈ અશોકભાઈ આ અંગે તપાસ કરી રહ્યા છે. પ્રિય ગ્રાહક મિત્રો, શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો? નહીં તો આવો જાણીએ. સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન. ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે, જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે. બીજું પાસું છે મેડિક્લેમ. ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી, પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે, જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો. અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો. અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે. આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો. હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે SIP થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે. 10,000 રૂપિયાની દર મહિને SIP કરી 13% અપેક્ષિત વળતર તમને મળે. 5 વર્ષે 10 લાખ, 10 વર્ષે 25 લાખ, 15 વર્ષે 50 લાખ અને 20 વર્ષે 1 કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા
એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે. તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો, સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો. તો સરનામું નોંધી લો, એસકે કન્સલ્ટન્સી, ચીમનાભાઈ ચોક, જૂનો વાંદરી મહોલ્લો, શક્તિ ફાફડાવાળાની લાઇનમાં, મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. જલાલપુરના પ્રવીણભાઈ ધીરુભાઈ પટેલ ગુમ થયા. નવસારીના જલાલપુર પોલીસ સ્ટેશનની હદમાં મછાર ગામના ઝીંગાના તળાવ ખાતેથી ધર્મીનભાઈ સુરેશભાઈ પટેલ, જેઓ જેમના કાકા પ્રવીણભાઈ ધીરુભાઈ પટેલ, તારીખ 14 માર્ચ 2024ના રોજ સાંજે આશરે 5 વાગે તેમની મોટરસાઇકલ લઈને ઘરેથી ઝીંગા તળાવ ખાતે ગયેલા હતા અને ત્યાંથી કામ પતાવી રાત્રે 8 વાગે પરત ઘરે આવવા નીકળ્યા હતા, પરંતુ ઘરે નહીં પહોંચતા તેમની ઘણી શોધખોળ કરવામાં આવી હતી. ત્યારે તેમના ભત્રીજા ધર્મીનભાઈએ જલાલપુર પોલીસ સ્ટેશન ખાતે કાકા પ્રવીણભાઈ ગુમ થયા અંગેની જાણજોગ કરી હતી. તેમજ જલાલપુર પોલીસ સ્ટેશનના અધિક હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. જલાલપુરના કોડીવાડ ખાતે રેડ કરી નવસારી LCB એ 4,96,650નો વિદેશી દારૂના જથ્થા સાથે મહિલાની ધરપકડ કરી. નવસારીના જલાલપુર તાલુકાના કોડીવાડ ખાતે રહેતા જ્યોતિબેન રમેશભાઈ મોરારભાઈ પટેલના અલગ અલગ 3 મકાનમાં તારીખ 15/3/2024થી તારીખ 16/3/2024 દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ રાજાભાઈ નવસારીને LCBને મળેલ બાતમીના અનુસાર રેડ કરતા જ્યોતિબેન તે રમેશભાઈ મોરારભાઈ પટેલ, જેઓ જલાલપુર કોડીવાડ ખાતેના રહેવાસી છે અને તેમણે પ્રોહિબિશનનો જથ્થો વિદેશી દારૂ, વિસ્કી, વોડકાની બોટલ તેમજ વિસ્કીના પાઉચ બધું જ મળીને કુલ રૂપિયા 4,96,650ના જથ્થા સાથે જ્યોતિબેન રમેશભાઈ મોરારભાઈ કોડી પટેલની વિધવાની ધરપકડ કરીને પ્રોહિબિશનનો જથ્થો આપનાર કલ્પેશ દુર્લભભાઈ કોડી પટેલ માલવણ ગામને વોન્ટેડ આરોપી જાહેર કરવામાં આવ્યા છે અને જલાલપુર પોલીસ સ્ટેશનના KA ચૌધરી આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. ઉનાઈ માતાજીના દર્શન કરીને ગોળીગઢ મેળામાં જવા ભક્તોનું ઘોડા પર ઉમટ્યું. વાંસકુઈના ગોળીગઢ બાપાના મંદિરે માનતા ચઢાવવા જતા પહેલા શ્રદ્ધાળુઓ યાત્રાધામ ઉનાઈ ગામે આવેલ ઉનાઈ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવ્યા બાદ ગોળીગઢ બાપાને માનતા ચઢાવવા રવિવારના રોજ વાંસકુઈ ગામે બાધા તેમજ માનતા ચઢાવવા ભક્તોની ઘોડા પર ઉમટી પડે છે. શુભમ નેત્ર સેવા ટ્રસ્ટ સીતાપુર દ્વારા ગામ રૂમલાની ગ્રામ પંચાયત ખાતે તારીખ 17 માર્ચ 2024ના રોજ નેત્ર શિબિર યોજાય. ત્યારે આ નેત્ર શિબિર સ્વર્ગસ્થ આશીષભાઈ વિરેન્દ્રભાઈ ભક્તના સ્મરણાર્થે વિરેન્દ્રભાઈ રતિલાલભાઈ ભક્તના સૌજન્યથી જનસેવા અર્થે યોજવામાં આવી હતી. આ શિબિર ગામના સરપંચ મણિભાઈ દેશમુખ, ગામના અગ્રણી બાલુભાઈ પાડવી તેમજ પ્રવીણભાઈ ગાવિત, ડોક્ટર રોહન ચરીવાલા અને ટ્રસ્ટી જમનાબેન પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. હવામાનની વાત કરીએ તો આજરોજ નવસારીનું મહત્તમ તાપમાન 32.5 અંશ સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 16.6 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 96%, જ્યારે સાંજે 38% રહ્યું હતું. હવાની ગતિ 1.8 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PET સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.